નમસ્કાર, આજે આપણે અક્ષમતાના પ્રકારો વિશે જાણશું, જેમાં પ્રથમ છે દ્રષ્ટિની અક્ષમતા, અંધત્વ અથવા તો અલ્પદ્રષ્ટિ. આંખોની કાર્યક્ષમતામાં ઘટાડો થવાને કારણે અથવા આંખો બિન કાર્યક્ષમ થવાને કારણે પેદા થતી અક્ષમતાને દ્રષ્ટિની અક્ષમતા કહે છે. દ્રષ્ટિની ખામીની તીવ્રતાને આધારે તેના જુદા જુદા પ્રકાર પડે છે. તેમાં પ્રથમ પ્રકાર છે સંપૂર્ણ અંધત્વ અથવા તો દ્રષ્ટિની સંપૂર્ણ ક્ષતિ. જ્યારે વ્યક્તિ તેની બંને આંખોમાંથી એક પણ આંખ વડે નરી આંખે અથવા કોઈ પણ સાધનની મદદથી બિલકુલ જોઈ ન શકે તો તે સંપૂર્ણ અંધત્વ અથવા તો દ્રષ્ટિની સંપૂર્ણ ક્ષતિ ધરાવે છે એમ કહેવાય. બીજો પ્રકાર દ્રષ્ટિની આંશિક ખામી. એવી ખામી કે જેના કારણે વ્યક્તિ કોઈ બાહ્ય સાધન વગર સ્પષ્ટ રીતે જોઈ ન જોઈ શકે તે દ્રષ્ટિની આંશિક ખામી તરીકે ઓળખાય છે. આમ જેના પેટા પ્રકારો નીચે મુજબ છે. લઘુ દ્રષ્ટિની ખામી. આ દ્રષ્ટિની એવી ખામી છે કે જેમાં વ્યક્તિ તેની આંખોની નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુ તેને કાણી અથવા તો અસ્પષ્ટ દેખાય, નાની અથવા તો અસ્પષ્ટ દેખાય છે. આ ખામી દૂર કરવા માટે વ્યક્તિ ચશ્મા અથવા તો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરી શકે છે. દીર્ઘ દ્રષ્ટિની ખામી. આ દ્રષ્ટિની એવી ખામી છે જેમાં વ્યક્તિ તેની આંખોની દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે, પરંતુ નજીકની વસ્તુ તેને ઝાંખી અથવા અસ્પષ્ટ દેખાય છે. આ ખામી દૂર કરવા માટે પણ વ્યક્તિ ચશ્મા અથવા કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરી શકે છે. રંગ દ્રષ્ટિની હીનતા. આ દ્રષ્ટિની એવી ખામી છે જેમાં વ્યક્તિ અમુક રંગો વચ્ચે ભેદ પાડી શકતો નથી. આવી ખામી ધરાવતી વ્યક્તિ ખાસ કરીને લીલા અને લાલ રંગ અને અમુક સંજોગોમાં વાદળી રંગ ઓળખવામાં તકલીફ પડે છે. સ્ત્રીઓ કરતા પુરુષોમાં આ ખામી વધારે પ્રમાણમાં જોવા મળે છે. વિટામિન એ ની ઉણપથી આ સમસ્યા ઉદ્ભવે છે. રતાંધળાપણું. આ દ્રષ્ટિની એવી ખામી છે કે જેમાં વ્યક્તિ રાત્રે અથવા ઝાંખા પ્રકાશમાં કાં તો બિલકુલ જોઈ શકતી નથી અથવા તો આંશિક રીતે જોઈ શકે છે. પછી દ્રષ્ટિની સમસ્યા હોય તેવા બાળકોને શીખવવું. કાળા પાટિયા ઉપર જે કંઈ લખતા હો તે મૌખિક રીતે બોલો. જ્યારે ચોપડીમાંથી શીખવો ત્યારે ચોપડીમાંથી વાંચો, અથવા વિદ્યાર્થીઓને કોઈ એકને ચોપડી વાંચવાને કહો. વર્ગમાં નવી સંકલ્પનાનો પરિચય કરાવતી વખતે વિપુલ પ્રમાણમાં બોલેલી સૂચનાઓ આપો. એવી તકો પૂરી પાડો જેમાં વિદ્યાર્થીઓ શબ્દોને સ્પર્શ સંવેદનીય અથવા તો સ્પર્શના અનુભવ સાથે જોડી શકે. પ્રવૃત્તિઓનું આયોજન કરો જ્યાં બાળકો પ્રવૃત્તિ કરીને શીખી શકે. દાખલા તરીકે નજીકમાં આવેલી ટપાલ કચેરી હોય તેની મુલાકાત એનું વર્ણન કરવા કરતા વધુ લાભદાયી થશે. દ્રષ્ટિ ક્ષતિ પામેલા અને સામાન્ય બાળકો માટે શીખવાનું આનંદપૂર્ણ બનાવો. જ્યારે તમે બાળકને કહેતા હો ત્યારે હંમેશા તેમનું નામથી બોલાવો, કારણ કે બાળક તમે તેના અથવા તો તેણીના તરફ જોઈ રહ્યા છો તે જાણી શકતા નથી. શાળામાં જો કોઈ પગથિયા મોજૂદ હોય તો આ બાળકોને તેમની હાજરી વિશે સભાન બનાવો. બીજા બાળકોને દ્રષ્ટિ ક્ષતિ પામેલા બાળક સાથે સામાજિક રીતે આંતરક્રિયાઓ કરવાને સમજાવો. બીજા બાળકોને દ્રષ્ટિ ક્ષતિ પામેલ બાળકોનો મિત્ર તરીકે સ્વીકાર કરવાને સમજાવો. દ્રષ્ટિ ક્ષતિ પામેલ બાળકોને જેટલી શક્ય હોય તેટલી ઘણી શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાને સમજાવો. વર્ગ મિત્રોને દ્રષ્ટિ ક્ષતિ પામેલ બાળક માટે કાર્ય અને સામગ્રી સુગ્રથિત કરવામાં મદદ કરવાને કહો. દ્રષ્ટિ હોય તેવા બાળકોને દ્રષ્ટિ ક્ષતિ પામેલ બાળકને હલકું પાડનારો નીચા દેખાડનારા વિધાન નહીં કરવાને સમજાવો. પછી અલ્પદ્રષ્ટિ ધરાવતા બાળકો હોય એને શીખવા માટેના વિધાન. જો શક્ય હોય તો બાળકને આજુબાજુ લઈ જાઓ અને તેને અથવા તો તેણીને વસ્તુને સ્પર્શ
સ્પર્શ કરવા દઈને આસપાસના માહોલથી તેણે અથવા તેણીને વાકેફ કરો. જો બાળક અલ્પદ્રષ્ટિ હોય તો તેને અથવા તેણીને કાળા પાટિયાની સામે તદ્દન નજીકમાં બેસાડો, જો શક્ય હોય તો બારીની તદ્દન પાસે, જેથી જે થોડીક દ્રષ્ટિ પણ તેઓની હોય તો તેનો કાળા પાટિયું વાંચવાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય. અલ્પદ્રષ્ટિ બાળકને લખવા માટે ઊનની અથવા તો રૂની પેન આપો. હંમેશા ગાઢી કાળી નિશાની કરતી પેનનો અથવા કદ વિસ્તરેલા અને પ્રકાશ ચિત્રથી નકલ કરેલા કાર્યપત્રકનો તેઓને વાંચવા વધુ સહેલા બનાવવાને ઉપયોગ કરો. અલ્પદ્રષ્ટિ હોય તેવા કેટલાક બાળકો પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે. તેઓને પ્રત્યક્ષ પ્રકાશનો અનુભવ થાય તેવો અવકાશ નહીં આપવો જોઈએ. છપાઈનું કદ એ બીજું મહત્વનું પરિબળ છે. હંમેશ મુજબ લખેલી સામગ્રી જેટલી વધુ મોટી હોય તેટલી વધુ સારી છે. બાળકને વાંચી શકવા માટે સામગ્રી પૂરતી મોટી અને અસ્પષ્ટ લખેલી હોવી જોઈએ. રંગ એ એક બીજી ધ્યાનમાં લેવાની બાબત છે. અલ્પદ્રષ્ટિ બાળક માટે જે રંગોની સહેલાઈથી જુદા પાડી શકાય તેમનો ઉપયોગ કરવાથી અથવા પેન્સિલથી નાના લખાણનો ઉપયોગ કરવાથી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જે રંગોને જુદા પાડી શકાતા હોય તેમનો જ ઉપયોગ કરવો જોઈએ. એ વાત યાદ રાખીને રંગીન શીખવવા અને શીખવાની સામગ્રીનો ઉપયોગ કરો. અસ્તુ, થેન્ક યુ સર. નમસ્કાર, મારું નામ અપાર્ણાથી ઝલક કિશોરભાઈ છે. હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં બીએડ સેમ ફોરની તાલીમાર્થી છું. હું આજે શ્રવણની અક્ષમતા વિશે રજૂઆત કરીશ. પેલું વ્યાખ્યા, વ્યક્તિ સંપૂર્ણ અથવા આંશિક રીતે સાંભળવાની શક્તિ ગુમાવી દે તો તેને શ્રવણની અક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં શ્રવણની સંપૂર્ણ અક્ષમતાને આપણે બહેરા તરીકે ઓળખીએ છીએ. તેથી હવે પછી આ પ્રકરણમાં આપણે તેના માટે બહેરાશ શબ્દનો ઉપયોગ કરીશું. બીજું, બહેરાશના કારણો. કેટલાક કિસ્સાઓમાં જનીનની ખામીને કારણે અમુક સમય પછી બાળકમાં બહેરાશ આવી શકે છે. માથા પર અથવા મગજ પર ઈજા થવાને કારણે બાળક બહેરું થઈ શકે છે. કાનના આંતરિક ભાગમાં ગાલપીચોળિયા અને ઓરી જેવા રોગનો ચેપ લાગવાથી બાળકમાં બહેરાશ આવી શકે છે. વિશિષ્ટ બાળકોમાં અભ્યાસ કરતા બાળકોની સામે સાંકેતિક ભાષામાં વિષય વસ્તુની રજૂઆત કરવામાં સમય વધુ જાય છે. તેથી આવા બાળકોના અધ્યયનની ગતિ ધીમી રહે છે. આવા બાળકોના સંપ્રેષણ કૌશલ્યનો વિકાસ થતો નથી. બહેરાશને કારણે બાળકનું અધ્યયન પ્રમાણમાં ખૂબ ધીમું થાય છે. તેથી તેમનામાં હતાશા પેદા થાય છે અને તેઓ ધીમે ધીમે અધ્યયનમાંથી રસ ગુમાવતા જાય છે. બી, આંશિક બહેરાશ ધરાવતા બાળકોના અધ્યયન પર તેમની અક્ષમતાની નીચે જણાવ્યા પ્રમાણે અસર પડી શકે છે. આવા બાળકો બહેરાશને કારણે હતાશ થઈ જાય છે, જેના કારણે ધીમે ધીમે તેઓ અધ્યયનમાંથી રસ ગુમાવતા જાય છે. જો આવા બાળકોને વર્ગખંડમાં યોગ્ય જગ્યાએ બેસાડવામાં ન આવે તો વર્ગખંડમાં શિક્ષક દ્વારા રજૂ કરવામાં આવતી માહિતી સ્પષ્ટ રીતે સાંભળી અને સમજી શકતા નથી. આવા બાળકો અન્ય બાળકોની જેમ સરળતાથી અને સાહજિક રીતે શિક્ષક સાથે ચર્ચા કરી શકતા નથી. તેથી તેઓ વિષય વસ્તુ સંબંધિત તેમની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ મેળવી શકતા નથી. ચોથું, સંપૂર્ણ બહેરાશ ધરાવતા બાળકો માટેની અધ્યાપન વ્યૂહરચના. આવા બાળકોને સાંકેતિક ભાષાની તાલીમ આપ્યા બાદ જ શિક્ષણ આપવું જોઈએ. આવા બાળકો સામે ચાર્ટ, ચિત્રો અને અન્ય દ્રશ્ય સાધનોની મદદથી વિષય વસ્તુની રજૂઆત કરવી જોઈએ. તેમની સામે શક્ય હોય ત્યાં સુધી લેખિત સ્વરૂપે વિષય વસ્તુની રજૂઆત કરવી જોઈએ. આવા બાળકોને અન્ય સામાન્ય બાળક માટેની મુખ્ય પ્રવાહની શાળામાં સમાવવા જોઈએ, જેથી તેમની સામાજિક સ્વીકૃતિ અને તેમનામાં આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરી શકાય. સમાવેશક શાળામાં આવા બાળકો માટે શિક્ષકે કથન દ્વારા અને સાથે સાથે સાંકેતિક ભાષામાં વિષય વસ્તુની રજૂઆત કરવી જોઈએ. નેક્સ્ટ, પાંચમું,
संपूर्ण बहरा धरावता बाळकोना संदर्भमां शाळा अने शिक्षकनी वधारानी भूमिका। शाळा समय सिवायना समयमां आवा बाळकोने वाणी वाचननी सघन तालीम आપવી જોઈએ। તેમના માટે વધુમાં વધુ દ્રશ્ય અધ્યયન સામગ્રી તૈયાર કરવી જોઈએ। તેમને લેખિત સ્વરૂપે જ આવશ્યક સૂચનાઓ આપવી જોઈએ। સાંકેતિક ભાષાના નિષ્ણાંત વ્યક્તિઓ શાળામાં આવીને આવા બાળકોને વિશિષ્ટ માર્ગદર્શન આપે તે માટે પ્રયત્નો કરવા જોઈએ। છઠ્ઠું, આંશિક શ્રવણ અક્ષમતા ધરાવતા બાળકો માટેની અધ્યાપન વ્યૂહરચના। વર્ગખંડમાં ચર્ચાની શરૂઆત કરતા પહેલા તેમનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। વર્ગખંડમાં શક્ય હોય ત્યાં સુધી માહિતીની રજૂઆત લેખિત સ્વરૂપે અથવા અન્ય દ્રશ્ય સાધનોની મદદથી કરવી જોઈએ। આવા દરેક બાળકના અભ્યાસની જવાબદારી ઓછામાં ઓછા એક સામાન્ય બાળકને સોંપવી જોઈએ। આવા બાળકોને વર્ગખંડમાં અનુકૂળ જગ્યાએ બેઠક વ્યવસ્થા ફાળવવી જોઈએ। શિક્ષકે આ બાબતની ખાસ કાળજી લેવી જોઈએ। સાતમું, આંશિક શ્રવણ અક્ષમતા ધરાવતા બાળકોના સંદર્ભમાં શાળા અને શિક્ષકની વધારાની ભૂમિકા। નિયમિત સમયાંતરે આવા બાળકોની ડાક્ટરી તપાસ થવી જોઈએ, જેથી પ્રારંભિક કક્ષાએ બાળકોનો ઈલાજ કરીને અક્ષમતાનો વિકાસ અટકાવી શકાય। શક્ય હોય તો બાળકોને શ્રવણ સહાયક સાધનો ફાળવવા જોઈએ। જરૂરિયાત ધરાવતા બાળકો આવા સાધનોનો ઉપયોગ કરે તેનો આગ્રહ શાળા કક્ષાએ થવો જોઈએ। આવા બાળકો સાંવેગિક રીતે મજબૂત બને તે માટેના પ્રયત્નો શાળામાં થવા જોઈએ। તેમના અહમને હાનિ પહોંચાડે તેવો કોઈ પણ વ્યવહાર શાળામાં ન થવો જોઈએ। થેન્ક યુ।